રમવાની મજા આવે છે. આવી મજા તમારે મારી સાથે કરવી છે. ચાલો તો આપણે કેમ રમીએ. વાવ, ચોકલેટ! તમારે બધાએ ચોકલેટ ખાવી છે? ખાવી છે? મારે પણ ખાવી છે. આ ચોકલેટ તો અંદર છે. ચોકલેટ લેવા જવા માટે રસ્તો શોધવો પડશે. ચાલો તો આપણે બધા રસ્તો શોધીએ. અરે, અહીં રસ્તો છે? મને તો નથી દેખાતો. મિત્રો, તમને દેખાય છે? નથી દેખાતો? ચાલો તો આપણે આગળ શોધીએ. અરે, આ જ રસ્તો લાગે છે. બાળકો, આ જ રસ્તો છે ને? હા, ચાલો તો આપણે અંદર ચોકલેટ લેવા માટે જઈએ. કોણ આવશે ચોકલેટ લેવા માટે? સાચી, તા ચોકલેટ ખાવી છે ને? તો ચોકલેટ લેવા માટે અંદર જવું પડશે. ચાલો તો આપણે ચોકલેટ લેવા માટે જઈએ. અરે, સાચી તો ચોકલેટ પાસે પહોંચી ગઈ. હવે સાચી ચોકલેટ લઈને બહાર આવશે. બાળકો, આ જ પ્રમાણે આપણે બીજા ચિત્રમાં રસ્તો શોધીએ. અરે જાંબુ! કોને કોને જાંબુ ભાવે છે? મને તો ખૂબ ભાવે છે. હવે મારે આ જાંબુ ખાવા છે. જાંબુ તો અંદર છે. અંદર જવા માટે રસ્તો શોધવો પડશે ને. ચાલો તો આપણે રસ્તો શોધીએ. અંદર જવાનો રસ્તો આ જ લાગે છે. બાળકો, આ જ રસ્તો છે ને? ચાલો તો આપણે જાંબુ ખાવા જઈએ. અરે, અહીંયા તો વણાટ આવે છે. ચાલો જઈએ આગળ. બહુ રસ્તો લાંબો લાગે છે. જાંબુ ખાવા હોય તો મહેનત તો કરવી જ પડે ને. થાકી ગયા? અરે વાહ, પહોંચી ગયા જાંબુ પાસે. વિદ્યાર્થી મિત્રો, આપણે જુદા જુદા રસ્તા શોધ્યા ને? હવે આપણે જુદા જુદા રંગોનું ગીત ગાઈશું. તમારે ગીત ગાવું છે ને? ચાલો તો આપણે ગીત ગાઈએ. સાને આ રંગ જુદા જુદા, સાને આ રંગ જુદા જુદા, નિત નિત ખીલતા ફૂલદા નવ રંગ પેલી ધરતી ના રંગ જુદા જુદા, સૌને આ રંગ જુદા જુદા, સૌને આ રંગ જુદા જુદા, કોયલ નો રંગ કંઠ છે સો હમણો પેલા ભૂણલા ના રંગ જુદા જુદા, સાને આ રંગ જુદા જુદા, સાને આ રંગ જુદા જુદા, ચાંદા નો રંગ જુદા, સૂરજ નો રંગ પેલા અબલા ના રંગ જુદા જુદા, સાને આ રંગ જુદા જુદા, સાને જુદા જુદા.
દુનિયાનો રંગ ના કેવો રંગીલો જેને દોર્યા છે રંગ જુદા જુદા સાને આ રંગ જુદા જુદા સાને આ રંગ જુદા જુદા બાળકો ગીત ગાવાની મજા આવી ને હવે હું જાદુથી કઈ લાવું છું હા આ શું છે પેન છે આ બંને પેન સરખી છે ને આ બંને પેનનો કલર પણ સરખો છે તો કોણ કહેશે આ બંને પેન કઈ રીતે જુદી છે બોલ મેરી વેરી ગુડ બંને પેનના રંગ અલગ છે કોણ મને કહેશે આ કયો રંગ છે દર્શ બેટા બોલ વેરી ગુડ આ પીળો રંગ છે અને આ ભૂરો રંગ છે અને શું કહેવાય તફાવત કહેવાય હવે આપણે ચિત્રમાં તફાવત શોધીએ બાળકો આ બંને ચિત્ર આમ તો સરખા જ છે પણ આ બંને ચિત્રમાં કેટલાક તફાવત રહેલા છે તો આપણે આ બંને ચિત્રને ધ્યાનથી જોઈએ અને તેમાં રહેલો તફાવત શોધીએ વિદ્યાર્થી મિત્રો પહેલા ચિત્રમાં પક્ષીની ચાંચ બંધ છે જ્યારે બીજા ચિત્રમાં પક્ષીની ચાંચ ખુલ્લી છે આ થયો પહેલો તફાવત બાળકો કેટલા ફૂલ છે ગણો જોઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત ફૂલ છે જ્યારે બીજા ચિત્રમાં કેટલા ફૂલ છે એક બે ત્રણ ચાર પાંચ ફૂલ છે આ થયો બીજો તફાવત આ શું છે રીચ છે રીચ શું કરી રહ્યું છે હસી રહ્યું છે જ્યારે બીજા ચિત્રમાં રીચ હસતું નથી આ થયો ત્રીજો તફાવત વિદ્યાર્થી મિત્રો રીચની બાજુમાં એના હાથ પાસે સફરજન દેખાય છે નથી દેખાતું જ્યારે બીજા ચિત્રમાં રીચના હાથ પાસે સફરજન દેખાય છે આ થયો ચોથો તફાવત બાળકો કેટલા વાદળ છે ગણો જોઈએ એક બે ત્રણ વાદળ છે જ્યારે બીજા ચિત્રમાં એક બે ત્રણ ચાર વાદળ છે આ થયો પાંચમો તફાવત કેટલા જાત છે એક બે જાત છે જ્યારે બીજા ચિત્રમાં એક જાત છે આ થયો છઠ્ઠો તફાવત બાળકો આ શું છે ગુવડ ગુવડની આ કેવી છે ગોળ ગોળ અને ખુલ્લી છે જ્યારે બીજા ચિત્રમાં ગુવડની આંખ અડધી બંધ છે આ થયો સાતમો તફાવત બાળકો ખિસકોલીની પાછળ તમને ઉંદર દેખાય છે પહેલા ચિત્રમાં નથી દેખાતું જ્યારે બીજા ચિત્રમાં ખિસકોલીની પાછળ ઉંદર દેખાય છે આ થયો આઠમો તફાવત તફાવત શોધવાની મજા આવી ને હવે આપણે બીજા ચિત્રમાં તફાવત શોધીએ વિદ્યાર્થી મિત્રો આ સાનું ચિત્ર છે ચર્ચનું છે તો હવે આ ચિત્રને આપણે ધ્યાનથી જોઈએ અને તેમાં રહેલો તફાવત શોધીએ બાળકો પહેલા ચિત્રમાં સુરત દાદા છે જ્યારે બીજા ચિત્રમાં સુરત દાદા નથી આ થયો પહેલો તફાવત બાળકો પહેલા ચિત્રમાં દરવાજાને બે હેન્ડલ છે જ્યારે બીજા ચિત્રમાં દરવાજાને એક જ હેન્ડલ છે આ થયો બીજો તફાવત બાળકો આ ચિત્રમાં એવા ઘણા તફાવત છે જે આપણે ધ્યાનથી જોઈએ અને તેમાં રહેલો તફાવત શોધીએ વિદ્યાર્થી મિત્રો તમારા ઘરે ન્યૂઝપેપર આવે છે તો આ ન્યૂઝપેપરની પૂર્તિમાં એવા કેટલાક ચિત્રો આવે છે આ ચિત્ર તમે ભેગા કરો અને તેમાં રહેલો તફાવત શોધો ખૂબ મજા આવશે
તમને રમત રમવી ગમે છે? આપણી રમતનું નામ છે ટામેટુ રે ટામેટુ. તમે બધા રમ્યા જ હશો, સાચું ને? તો આજે આપણે ખૂબ મજા કરવાના છે. તો હવે રમીએ રમત. ટામેટુ રે ટામેટુ, નદીનામાં જતું તું, ઘી ગોળ ખાતું તું, આસમાં ધૂમ દેખે દસ આઉટ. ટામેટુ નદીનામાં જતું તું, ઘી ગોળ ખાતું તું, આસમાં ધૂમ દેખે દસ આઉટ. જોયું મિત્રો, મજા આવીને રમત રમવાની. આવી જ રીતે તમારે આવી રમત તમારા મિત્રો, તમારા નાના ભાઈ બહેન, તમારા મમ્મી પપ્પા અને દાદા દાદી સાથે રમવાની છે. તો રમશો ને, ખૂબ મજા આવશે.